विद्यार्थी मित्रों, एक बार फरीथी विमला विद्यालयना ई क्लासेस रूम में आप सौनू स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप विषय गुजराती धोरण सात अने पाठ छ जेनू नाम छे भीखू, एना स्वाध्यायना प्रश्नों भणवाना छे। विद्यार्थी मित्रों, भाग एक अने भाग बे जे आपणे भणी गया एमां आ वार्ता, आ जे टूंकी वार्ता छे ए एनो भावार्थ ए शुं कहेवा मांगे छे ए आपणे समझ्या। एक जीवननी एक वास्तविक परिस्थिति आ टूंकी वार्तामां गौरीशंकर गोवर्धनराम जोशी एटले के एमनुं उपनाम छे धूमकेतु, एमने एक टूंकी वार्ता में एक मोटी सीख आपने आपी छे के जे लोको गरीब छे, जे लोको भिखारी छे अने छता पण ए लोको मां ईमानदारी अने ए लोको मां ईमानदारी होय छे। आ टूंकी वार्ता में आपने शीख्या के भीखू के जे 10-12 वर्षनो छोकरो छे ए पोते भिखारी छे, ए पोते भीख मागे छे। ज्यारे एने जलेबी खावानुं मन थयुं त्यारे एनी पासे पैसा हता, छतां पण एने जलेबी लीधी नहीं, कारण के एने पोताना जे नाना भाईओ हता एना विशे विचार्युं, एनी माँ विशे एने विचार्युं के जो जलेबी लाईश तो जलेबी ओछी आवशे अने जलेबी तो हूँ एकलो ज खाई शकीश, परंतु जो हूँ दाळिया लऊं तो ए बधाने थोड़ा थोड़ा भाग में आवे। विद्यार्थी मित्रों, आ वार्तानो जे अंत छे ए खूब ज करुण रसथी भरेलो छे। भीखू पोते खोटू बोले छे, पोताना भाई भांडू माटे खोटू बोले छे कि मैं दाळिया खाधा छे। आवो भाव अत्यारना समय में तमे जुओ तो तमने सगा भाईओ में पण आवो भाव जोवा मळे नहीं के माणस भले भिखारी रह्यो परंतु जेना विचारो छे ए केटला उच्च लेवलना छे। तो माणस विचारोथी महान छे, उच्च छे, ना के धन दौलत पैसाथी। विद्यार्थी मित्रों, अने आ वार्ताना अंते जे भीखू शीर्षक छे ए पण योग्य छे। तो विद्यार्थी मित्रों, आ करुण रसथी भरेली टूंकी वार्ता आपणे भणी गया अने आपणा जीवनमां पण आपणने समझायुं कि भाई आपणे जे फालतूना जे खर्चा करीए छीए, मौज शौक मित्रोमां जे वापरीए छीए, अने एना करता जो कोईने जेने जरूर छे, जेने बे टाइमनुं जमवानुं मळतुं नथी, जो एवा लोकोने आपणे आपीए અને એવા લોકોને આપણે જમાડીએ તો ખરેખર આ દેશ આગળ આવી જાય। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ। અભ્યાસ પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો। અહીં માણસોનો ઠઠારો એટલે, તો જવાબ શું આવશે? ઠઠારો એટલે તો ભીડ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન બીજો જોઈએ। હું એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે, તો પહેલું ઓપ્શન છે પગેથી ચાલીને ગયો, બીજું ઓપ્શન છે ફૂટપાથ પર ગયો, ત્રીજું ઓપ્શન છે રોડ ઉપર ગયો, ચોથું ઓપ્શન છે એક પ્રકારના વાહનમાં ગયો। તો સાચો જવાબ અહીં આવશે ફૂટપાથ પર ગયો। પ્રશ્ન ત્રીજો જોઈએ આપણે। ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે શબ્દનો અર્થ શું છે? તો પહેલું ઓપ્શન છે નોકરી કરતો હતો, કુટુંબના જવાબદાર કે કુટુંબમાં જવાબદાર, ત્રીજું ઓપ્શન છે કમાતો અને ચોથું ઓપ્શન છે અડગ। તો સાચો જવાબ આવશે કે કુટુંબમાં જવાબદાર, સ્તંભ
स्तंभ इतले के आधार। अभ्यास में आपणे प्रश्न बे जोईशुं। नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्य में आपो। आना प्रश्नोना जवाबो विद्यार्थी मित्रों आपणे एक एक वाक्य में आपवाना छे। જ્યારે પણ પરીક્ષામાં પણ આવી રીતે તમને એક માર્ક્સ એક લીટીમાં ઉત્તર આપવાનું કહ્યું હોય ત્યારે તમારે ઉત્તર ફક્ત એક જ લીટીમાં આપવાનો હોય છે, પરંતુ જે ઉત્તર તમે લખો છો એ તમારે પૂરા વાક્યમાં લખવાનું હોય છે, ખાલી શબ્દ ચાલે નહીં। લેખક અકસ્માતથી બચવા માટે ક્યાં ચાલતા હતા? તો શું આવશે એમાં? કે લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ ઉપર ચાલતા હતા। છોકરાની માં તરફ શોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? તો જવાબ આવશે કે છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની માં તરફ શોફરે ઠપકા ભરી નજર નાખી। શોફર એટલે કે ડ્રાઈવર। પ્રશ્ન બે જોઈએ આપણે। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? તો લેખકે 3 પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખખડાટથી જાગેલું છોકરું રખેને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા। છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા? તો છોકરા ભૂખ્યા હતા તેથી એના ભાઈને કંઈક લાવ્યો હશે એવું ધારીને તેને વળગી પડ્યા। હવે આપણે પ્રશ્ન 3 જોઈએ। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। આપણે વિસ્તૃત એના ઉત્તરો આપવાના છે, એટલે કે 5 થી 6 લીટીમાં। લેખક કોની વર્ણતુક બારીકાઈથી જોઈ રહ્યા હતા? તો લેખક એક 10-12 વર્ષના અત્યંત કંગાળ લાગતા છોકરાની વર્ણતુકને બારીકાઈથી જોઈ રહ્યા હતા। બારીકાઈ એટલે કે ઝીણવટથી, કારણ કે તે મીઠાઈની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો। તે અત્યંત તૃષ્ણા એટલે કે ભૂખ, અનિમેષ દ્રષ્ટિએ એટલે કે એક જ નજરે મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને જલેબીના ચકચકિત ગૂંચળા તરફ જોઈ રહ્યો હતો। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। ભીખુ દાળિયા ખાતા શા માટે અટકી ગયો? તો ભીખુએ 6 પૈસાના દાળિયા જોખાવ્યા પછી તે નીચે ધૂળમાં ચીંથરું પાથરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો। તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરી દાળિયા લીધા। તે દાળિયા મોંમાં મૂકવા જતા હતો ત્યાં તેને તેના ભૂખ્યા ભાંડુઓ એટલે કે એના ભાઈઓની યાદ આવી, તેથી તે દાળિયા ખાતા અટકી ગયો। પ્રશ્ન 3 લેખકે હોટેલ અને સિનેમાને શા માટે યાદ કર્યા? તો જવાબ છે કે લેખકે 2 કલાક પહેલાં જ કલરદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી। ભદ્રમાં એટલે કે અમદાવાદનો એક વિસ્તાર કે જેની બાજુમાં કાલુપુર રેલવે સ્ટેશન આવેલું છે, અને ભદ્રમાં એટલે કે મહાકાળી માનું બહુ મોટું મંદિર ત્યાં છે, જેને આપણે લાલ દરવાજો પણ કહીએ છીએ। તેમાંથી 9 આના સિનેમામાં અને 6.25 આના હોટેલમાં ખર્ચાઈ ગયા હતા। હવે લેખક પાસે માત્ર 3 પૈસા જ બાકી રહ્યા હતા, તેમણે ભિખારણબાઈને આપી દીધા। પ્રશ્ન 4 ભીખુએ લેખક સામે લુચ્ચાઈમાં મો કેમ મલકાવ્યું? તો જવાબ છે કે ભીખુએ પોતાના ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા। લેખકે આ હકીકત જોઈ લેખકે એનું નામ પૂછ્યું। પોતાની વાત લેખક કળી ગયા છે એવું જાણીને ભીખુએ લુચ્ચાઈમાં મો મલકાવ્યો, એટલે કે પોતાની જે વાત છે કળી જવું એટલે કે લેખક સમજી ગયા છે। ભીખુનો ભાંડડા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો?
तो जवाब छे कि भीखू खरीदेला दाळिया चिंथरामां बांधी रह्यो हतो त्यारे तेणे तेमांथी दाळियानी एक मुठ्ठी भरी पण दाळिया खाधा नहीं। ते भूखनुं दुःख गळी जईने तेनी माँ पासे पहोंच्यो। ते माँ आगळ जूठू बोल्यो कि तेने एक शेठे जलेबी खवडावी छे। तेथी लेखक ने भीखूनो भांडरडा माटेनो प्रेम गम्यो। लेखक चालता चालता क्या अटकी गया त्या तेमणे शू जोयू? तो लेखक फूटपाथ उपर चालता हता। ते समये तेमणे दरवाजा पासे दरथी बोलायला शब्दों सांभळ्या, एक कंगाल पर इतनी रहम करो। आथी लेखक चालता चालता अटकी गया त्या तेमणे दरवाजा वच्चेनी सांकड़ी कमानमां एक अत्यंत कंगाल स्त्री ने त्रण चार बाळको साथे जोई। भीखूए जलेबी खरीदीने शा माटे खाधी नहीं? तो जलेबीनी सुगंध थी भीखूनुं मोह पाणी पाणी थई गयुं, छता तेणे जलेबी खरीदी नहीं। भीखूने तेना भूख्या भांडुओ याद आव्या। तेणे जलेबीने बदले 6 पैसाना दाळिया खरीद्या, जेथी बधा भांडुओने थोड़ा थोड़ा दाळिया खावा मळे। भीखूएनी माँ पासे शा माटे खोटू बोल्यो? तो जवाब छे कि भीखूनी माँ अने एना भांडु भूख्या हता। एनी पासे इतला दाळिया नोता कि जेथी घरना बधानी भूख संतोषी शकाय। बधाने दाळिया मळी रहे ए माटे भीखूए पोते दाळिया खाधा नहीं। कुटुंब प्रत्येनी लागणीने कारणे ते एनी माँ आगळ खोटू बोल्यो कि पोते धराईने खाधू छे। विद्यार्थी मित्रों, घणीवार आपणने लागे कि भाई भीखू असत्य बोल्यो, परंतु जो ए असत्य थी कोईनुं सारूं थतुं होय तो ए असत्य पण सत्य करता पण वधारे महत्वनुं छे। नीचेना प्रश्नोना उत्तरो विचारीने उत्तर आपो। कुटुंबनो स्तंभ कोने कहेवाय? तो घरनो स्तंभ घर माटे टेका के आधारनुं काम करे छे, एम ज जे व्यक्ति पर समग्र कुटुंबनो आधार होय तेने कुटुंबनो स्तंभ कहेवाय। जेम के घर में पिताजी होय तो बधो आधार कोना उपर होय? पिताजी उपर होय। तो ए पिताजी ए पोते कुटुंबनो स्तंभ कहेवाय। भीखू भूखनो दुख गळी गयो एवो लेखके केम कह्युं? तो भीखू पोते पण खूब भूख्यो हतो। भूखनो ए दुख दूर करवा एणे 6 पैसाना दाळिया खरीद्या। दाळिया मोमां नाखवा जता एने पोताना भूख्या भांडु याद आव्या। ते दाळिया खाई न शक्यो, तेथी लेखक कहे छे कि भीखू भूखनो दुख गळी गयो। आ वार्तानुं शीर्षक तमे शुं आपो शा माटे? तो आ वार्तानुं शीर्षक हूँ अंतरना अमी आपूं, कारण के आ वार्तानुं मुख्य पात्र भीखू पोते दुख वेठे छे, पण माँ अने भाई भांडुनो विशेष ख्याल राखे छे। पोते भीख मांगीने लावे अने पोते न खाय पण भाई भांडुने खवडावे छे, जे भीखूना अंतरमां रहेलू अमृत तत्व छे। अमी अमी एटले के अमृत। स्वाध्यायमां प्रश्न 2, नीचेना वाक्यो कोण बोले छे ते लखो। खावानुं तो भाई लावे त्यारे, आ वाक्य कोण बोले छे? तो छोकरानी माँ। एक शेठीए मने जलेबी खवडावी, आवुं कोण बोले छे? तो भीखू। माँ के खावानुं छे, आवुं कोण बोले छे? तो भिखारણનું છોકરું। એ આંખ પણ નથી કે શું, આવું કોણ બોલે છે? તો પટ્ટાવાળો। હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 3 જોઈએ। નીચેના દરેક રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ કરો।
उगारी लेवू तो के बचावी लेवू। वाक्य ड्राइवरे समय सूचकता वापरीने मुसाफरो ने अकस्मात थी उगारी लीधा। बीजू वाक्य आपणे जोईए वात कळाई जवी तो वात समझाई जवी। वाक्य पोतानी वात कळाई गई छे एम जाणीने रघु शर्मिंदो थई गयो। विद्यार्थी मित्रों तमे तमारी रीते पण वाक्य बनावी शको छो। तो विद्यार्थी मित्रों आगळना स्वाध्यायना प्रश्नों आपणे भाग 4 ની અંદર જોઈશું। થેન્ક યુ।